કેશોદ મામલતદાર જનસેવા કેન્દ્ર દ્વારા શૈક્ષણિક હેતુ પ્રમાણપત્ર મેળવવા 10ના સિક્કો સ્વીકારવાની ના પાડતા વાલીએ મામલતદારને ફરિયાદ કરી બેંક સામે પગલાં ભરવા માંગ કરી. કેશોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીના શૈક્ષણિક હેતુસર દાખલો લેવા જતી વખતે કચેરી દ્વારા સેવા શુલ્ક પેટે લેવાતા નાણામાં 10નો સિક્કો નહીં સ્વીકારતા વાલીએ મામલતદારમાં લેખિત ફરિયાદ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના રહેવાસી ગોરધનભાઈ વાસાણી પોતાની બહાર ગામ અભ્યાસ કરતી પુત્રી માટે શૈક્ષણિક આર્થિક પસાતનો દાખલો મેળવવા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ગયા હતા, જ્યાં દાખલો મેળવતી વખતે કચેરી દ્વારા લેવામાં આવતા સેવા શુલ્ક ફીમાં 10 રૂપિયાનો કિંમતનો સિક્કો ન સ્વીકારતા મામલતદારમાં મૌખિક ફરિયાદ કરી હતી, જેમાં સ્ટાફ દ્વારા જાણવા મળ્યું કે SBI બેંક 10નો સિક્કો સ્વીકારતી નથી, જેથી મામલતદારે બેંક મેનેજર સાથે ફોન પર વાત કરતા જણાવવા મળ્યું કે બેંક પણ 10નો સિક્કો સ્વીકારવાની ના પાડી શકે. આમ આ સમગ્ર ઘટનામાં અરજદારે સરકારી કચેરીઓ વચ્ચેના વહીવટમાં સિક્કો સ્વીકારવો કે ન સ્વીકારવો તેમાં ન પડી મામલતદારને બેંક સામે પગલાં ભરવા લેખિતમાં અરજ કરી છે. ગોવિંદ અડિયા, TV કેશોદ. શૈક્ષણિક હેતુ માટે પ્રમાણપત્ર મેળવવા જતા 10નો કોઈ સ્વીકારવાની ના પાડતા આ મુદ્દે મેં લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. તો આવી રાષ્ટ્રીય મુદ્દા સ્વીકારવાની ના પાડવા સામે કાયદેસર પગલાં